દેશ વિદેશમાં વસતા મારા વાળા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો જીવનની અંદર છે ને ચિંતા હતાશા ડિપ્રેશન ટેન્શન એ શારીરિક રોગ કરતા પણ ભયંકર છે મિત્રો શારીરિક રોગનું રૂટ એનું મૂળ કોઝ એ કદાચ આપણી ચિંતા ડિપ્રેશન ટેન્શન હતાશા એ પણ હોય શકે એટલે મિત્રો ખાસ યાદ રાખો આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે ચિંતા છે ચતુરાય ઘટે ઘટે શરીરના નૂર ચિંતા બળી અભાગની ચિંતા સમાન એમાંય મિત્રો એમાં જ્યારે વૃદ્ધાવસ્થા આવે અને વૃદ્ધાવસ્થાની અંદર માણસ જ્યારે એકલો પડે ને સાહેબ ત્યારે એના જીવનમાં વિષાદ ટેન્શન ચિંતા એને ઘેરી વળે છે મિત્રો કારણ કે એકલતા એના જીવનને કોરી ખાય છે એની સાથે સાથે ઉંમર હોય એટલે શરીર સાથ ના આપે ઘણા બધા રોગોએ પણ ચારે બાજુથી ઘેરો ગાલ્યો હોય આવા સંજોગોમાં વૃદ્ધાવસ્થામાં માણસને ચિંતા કોરી ખાય છે મિત્રો જીવનમાં તમને જ્યારે પણ ચિંતા હતાશા ડિપ્રેશનનો અનુભવ કરો અથવા તો એવું લાગે કે મને હવે જીવનમાં કોઈ રસ નથી રહ્યો ત્યારે મિત્રો બે આયુર્વેદિક દવા હું તમને બતાવવા જઈ રહ્યો છું બરાબર એના નામ લખી લેજો એક છે અશ્વગંધારિષ્ટ બજારમાં મળે છે અને બીજું છે દસ મૂલારિષ્ટ જેમાં દસ બ્રેન ટોનિક વનસ્પતિના મૂળ આવે છે આ બે કોઈ પણ સારી ફાર્મસીના અશ્વગંધારિષ્ટ અને દસ દસ મૂલારિષ્ટ આ બે બોટલ તમારે લઈ આવવાની જમ્યા પછી બંને બોટલમાંથી બેથી ત્રણ ચમચી અથવા તો બંનેમાંથી ચમચી દવા લેવાની અને બે બે ચાર ચમચી દવા લો એટલે એટલું જ પાણી ચાર ચમચી પાણી નાખવાનું એને મિક્સ કરી અને જમ્યા પછી તમે એને પીવાનું રાખો બે ટાઈમ લંચ અને ડિનરમાં મિત્રો ખાસ હું કહું છું કે પચાસ વર્ષની ઉંમર પછી તો દરેક માણસ જો આ દસ રિષ્ટ અને અશ્વગંધા એક ટોનિક છે લાઈફ ટાઈમ લઈ શકાય નો સાઈડ ઇફેક્ટ તમે પચીસ ચાલી વર્ષ સળંગ લો મિત્રો કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી તો આ લેશું આપણે તો માનસિક રીતે આપણે હેલ્ધી બનીશું આપણે સ્વસ્થ રહીશું ચિંતા ડિપ્રેશન આપણને કોરી નહીં ખાય ગજબની કામ કરવાની સ્ફૂર્તિ આપણામાં આવશે તાજગી આવશે અને વૃદ્ધાવસ્થામાં પણ આપણે યુવાનીનો અહેસાસ કરી શકીશું એવી આ બંને દવાઓમાં તાકાત છે મિત્રો તો આશા રાખું કે એનો ઉપયોગ કરજો મિત્રો કહ્યું છે ભૂલી જ આ ભૂતકાળ વર્તમાનને સંભાળ તો ભવ્ય બનશે ભવિષ્યકાળ તારો અપી ચેત સુદુરાચારો સાહેબ વીતી ગયેલી ક્ષણ માંથી છૂટેલું તીર અને નીકેલો શબ્દ એ ક્યારેય પાછો ન નથી માટે એનો શોક ક્યારેય ના કરવો જોઈએ એવી રીતે જે વીતી ગયેલી ક્ષણ છે ભૂતકાળ છે ભૂતકાળને યાદ કરી અને ક્યારેય દુખી ના થવું જોઈએ મિત્રો ભૂતકાળ ક્યારેય પાછો આવી શકતો નથી માટે હંમેશા વર્તમાનમાં જે ક્ષણ મળી છે એક ક્ષણને સંભાળો એક ક્ષણને જીવી લો એક ક્ષણમાં સારા કાર્યો કરી લો એક ક્ષણ જે છે એક ક્ષણને તમે સુવર્ણ એટલે કે ગોલ્ડન બનાવી દો અને આવું કરશો તો ભવ્ય તમારો જે ભવિષ્યકાળ જ્યારે તમારી પાસે વર્તમાન બનીને આવશે ત્યારે ભવિષ્યકાળ પણ મારોને તમારો ભવ્ય બની જશે મિત્રો પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય